નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડાટિયા રૂપે છું. ગયા વખતે આપણે સરસ મજાનું ક્રાફ્ટ બનાવ્યું હતું, આ વખતે પણ આપણે સરસ મજાનું ડ્રોઈંગ અને ક્રાફ્ટ બનાવશું. આ વખતે આપણે ફિશ બનાવવાના છીએ, બરાબર. પહેલાં હું તમને ડ્રો કરીને બતાવું છું, પછી આપણે ક્રાફ્ટ પેપરથી ફિશ બનાવશું. તો સૌથી પહેલાં આપણે એક પેજમાં ફિશ ડ્રો કરું છું, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, આપણે ફૂલની કળી કેવી રીતના બનાવતા હોય એ રીતના આવી રીતના પહેલા અહીંયા ડ્રો કરવાનું છે, બરાબર. બરાબર, તો આ થઈ ગઈ ફિશ. હવે આમ આપણે કલર કરીશું. કોઈ બી કલર કરી શકો છો, બરાબર. આપણે ગોલ્ડન કલર કરીએ છીએ. અહીંયા રેડ કલર કરીશું.
અહીંયા આપણે અલગ અલગ મલ્ટી કલર જોઈશે, બરોબર?
તો આ થઈ ગઈ આપણી ફિશ. હવે આપણે તમામ બ્લેક આઉટલાઇન કરીશું, બરાબર? આઉટલાઇન કરશું.
તો આ થઈ ગઈ ફિશ, બરોબર. હવે આપણે તમને ક્રાફ્ટ પેપરમાંથી કેવી રીતના ફિશ બનાવવી એ શીખવાડું છું, બરોબર. સૌથી પહેલાં આપણે બે ફિશ બનાવશું, બરોબર. બે ક્રાફ્ટ પેપર લઈશું, બરોબર. આવી રીતના ફોલ્ડ કરી હવે અહીંયાથી કટ કરવાનો છે, અહીંયાથી કટ કરવાનો છે. હવે અને અહીંયાથી ફોલ્ડ કરવાનું, કોન હોય ને કોન આઈસ્ક્રીમ એવી રીતના આપણે કોન બનાવવાનું છે. બની ગયો કોન? અને જ્યારે આપણે લગાવશું એટલે એક પેજ બીજા પેજ ઉપર આવી રીતના આવશે. હવે અહીંયા આપણે ગમ બતાવશું, આપણું પેજ વધેલું હતું ને એના અહીંથી આપણે ફોલ્ડ કરી એના બે
અંદર રાખવાનું છે. અહીંથી fish. Thank you.
ઓકે, તો આ થઈ ગઈ આપણી ફિશ. તો તમે જોઈ શકો છો, તો આપણે અહીંયા બે ફિશ બનાવી છે, બરાબર. તમે ગમે તે કલરની પણ બનાવી શકો છો. ઓકે, થેન્ક યુ.